નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી ચેપ્ટર 12 સૌજન્યશીલ પ્રભાષણ પર લેખક મુકુંદરાય પારાશર્ય, સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ, સંદર્ભ ગ્રંથ એટલે કે શમથી લેવામાં આવ્યું છે. ચેપ્ટર પ્રભાષણ પર પટણી વ્યક્તિ દર્શન આ ચેપ્ટરનો સંદર્ભ ગ્રંથ છે. હવે આ ચેપ્ટરના આ ચોથા વિડીયો લેક્ચરમાં આપણે આગળ ચેપ્ટર ચલાવીએ પહેલા આગળના ત્રીજા ચેપ્ટરમાં આપણે વાત કરતા હતા પ્રભાશંકર અને ગાંધીજી વિશે, કે બંને સાથે ભણતા, મિત્રો હતા, એકબીજા પ્રત્યે માનથી જોતા હતા, પણ પ્રભાશંકરે જરૂર પડે મહાત્મા ગાંધીને પણ સાચી સલાહ આપી છે. મહાત્મા ગાંધી દેશની આઝાદી માટે જે લડત ચલાવે છે પણ અહિંસાના માર્ગે, કોઈ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ બાબત ખાસ ખ્યાલ રાખીને, પરંતુ કેટલાક લોકો એ હિંસા ચાલુ કરતી હતી, લોકોને મુશ્કેલી ઊભી કરે, તોફાનો કરે, આમ નાની મોટી ઇજાઓ પહોંચાડે. આ વાત મહાત્મા ગાંધીને ખ્યાલ નહોતી, પરંતુ આ વાત તરફ પ્રભાશંકરે મહાત્મા ગાંધીજીનું ધ્યાન દોર્યું અને કીધું કે તમારે તાત્કાલિક આ જે સત્યાગ્રહ છે, સત્યાગ્રહની લડત છે, અત્યારે બંધ કરી દેવી જોઈએ. અન્યથા તમે સાચા છો હું જાણું છું, પણ લોકોને તો એમ જ થશે ને કે આ હિંસા મહાત્મા ગાંધી કરાવે છે, એટલે તમારે આ અત્યારે આંદોલન સ્ટોપ કરવું જોઈએ, બંધ કરવું જોઈએ, નહીં તો લોકોને એમ લાગશે કે મહાત્મા ગાંધી અભિમાની છે, પોતાની હઠના કારણે થઈને હિંસા કરાવે છે. ખરેખર તમને વાતનો ખ્યાલ નથી, પણ મારા ધ્યાને આ વાત આવે છે એટલે હું તમને વાકેફ કરું છું. આગળ જોઈએ આ ચેપ્ટર. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે, કે આ તમારી ખૂબ મોટી ભૂલ ગણાશે જો સત્યાગ્રહ આંદોલન તમે પાછું નહીં ખેંચો, બંધ નહીં કરો. ગાંધીજીની આ વાત સાચી લાગી, સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવન નામનો જે મહાત્મા ગાંધી સામયિક ચલાવતા એમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ પણ લેખ્યો છે. આમ યોગ્ય સમયે મહાત્મા ગાંધીજીને પણ સાચી સલાહ આપી છે, એ છે આપણા પ્રભાષણ પર. હવે આગળની વાત, ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ, એટલે કે શરૂઆત થઈ કે ચાલો જે આપણા દેશી રજવાડો, ભલે અંગ્રેજોનું શાસન હતું, રાજાઓ રાજ્ય કરતા રજવાડા હતા, તો કે બધા જ રજવાડાઓ ભેગા થાય, પરિષદ, એક ચર્ચા વિચારણા, એક સભાનું આયોજન કરવા માટે એક શરૂઆત થાય છે. ત્યારે પ્રભાશંકરને ના પાડીને ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં કહ્યું, પ્રભાશંકરે ના પાડી કે તમે આ પરિષદ જે સભા છે ભાવનગર ન રાખો, અને ગાંધીજીને આ વાતનો ઉત્તર આપતા કીધું કે પોતે શા માટે ના પાડે છે કે ભાવનગર આ સભા ન કરો, બીજા રાજ્યમાં કરો, કારણ કે ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે, એટલે કે રાજા છે નાના છે, મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય એટલે કે રાજ્યને લગતા તથા ઘણા રાજ્યો સાથે એને પારિવારિક સંબંધ છે, એ ભાવનગરને આંગણે પરિષદ મળે અને પરિષદમાં બધા જ રાજ્યના રાજાઓ ભેગા થયા હોય, અને કદાચ કોઈ બીજા રાજ્ય વિરુદ્ધ કંઈક ઠરાવ કે કંઈ કાયદો નક્કી થાય તો સીધો જ ભાવનગર રાજ્યને એ રાજ્ય સાથે સંબંધ બગડે, કારણ કે આ પરિષદનું આયોજન ક્યાં છે, તો કે ભાવનગર, એટલે હું તમને સ્પષ્ટ ના પાડું છું આ બે કારણથી, તે માટે કે હું ના પાડું છું કે ભાવનગરને બીજા કોઈ રાજ્યમાં આ સભાનું આયોજન, પરિષદનું આયોજન કરવામાં આવે, હું બધી સગવડ આપું છું, હું પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય, બીજી શરત છે, તો તમે અને તમે પોતે પ્રમુખ થવાનો એટલે કે ગાંધીજી, તો ખુશીથી ભાવનગર પરિષદ રાખો, હું બધી સગવડ અપાવીશ, અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ, ભલે બીજા લોકોને ભાવનગર વિરુદ્ધ કેવું હોય એ કહેવાની છૂટ છે. એટલે હવે તમે આ વાત સમજી ગયા હશો કે બધા જ રાજ્યના રાજાઓ ભાવનગરમાં સભા માટે વિચારણા માટે ભેગા થાય, પ્રભાશંકર ગાંધીજીને આ વાતની ના પાડે છે, ભાઈ ભાવનગરમાં નહીં બીજા કોઈ રાજ્યમાં રાખો, જૂનાગઢ છે, અમરેલી છે, બીજા કેટલાય રજવાડાઓ હતા, પણ ના પાડવા પાછળનું કારણ રાજા નાના છે
અને ભાવનગર રાજ્યને ઘણા રાજ્યો સાથે પારિવારિક સંબંધ છે. ન કરે ના રહે અને કંઈ બીજા રાજ્ય વિરુદ્ધ કંઈ કાયદો ઠરાવ નક્કી થાય તો ડાયરેક્ટલી ભાવનગરને એની સાથે સંબંધ બગડે. અને બીજું, કોઈ રાજ્યની વિરુદ્ધ જો ઠરાવ ન કરવાના હોય, ખુશીથી આ સભા કરવાના હોય, તો મને કશો જ વાંધો નથી, હું બધી સગવડ અપાવીશ. પણ તમારે આમાં પ્રમુખ બનવું પડે. મહાત્મા ગાંધીને પોતે આ પ્રકારની વાત કરે છે. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા, એટલે કે કાર્યકર્તાઓ. ગાંધીજીએ પ્રભાશંકરને આમ એક હસીને પૂછ્યું, મજાકમાં, ધારો કે મારા પ્રમુખ પદે હું આ સભાનો પ્રમુખ હોય અને ત્યાં પરિષદ સભાનું આયોજન થાય ભાવનગરમાં, અને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય, કદાચ ચાલો તમે ના પાડો છો અને હું કદાચ ઠરાવ કરું, તો તમે શું કરો? પ્રભાશંકર પણ હસીને મશ્કરીમાં જવાબ આપે છે કે તો ભાવનગરની જેલ છે ને એ દૂધથી ધોવડાવો અને એમાં તમને પધરાવો અને હું આપણી સામે બેસું. એટલે કે ડાયરેક્ટલી નહીં કે ભાઈ તો હું તમને જેલમાં પૂરી દઉં એમ નહીં, કે જેલને પવિત્ર કરાવો, તમે તમને એમાં આસન અપાવો અને હું તમારી સાથે સામે બેસું. આમ પ્રભાશંકરે મહાત્મા ગાંધીએ જેવો પ્રશ્ન કર્યો હસીને એવો હસીને જવાબ આપ્યો છે. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. ભાવનગરમાં જ બધા રાજાઓ ભેગા થાય છે, પરિષદ ભાવનગર ખાતે યોજાય છે સભા, અને કોઈ અનુચિત અયોગ્ય ઠરાવ થતો નથી અને રાજી ખુશી આ સભા મહાત્મા ગાંધીના પદને છે અને પ્રભાશંકરની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થા નીચે સભાનું આયોજન થાય છે. ઈસવીસન 1926માં ત્યાર પછી આગળની વાત. શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા, 1926ની વાત છે કે ગાંધીજી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજ ભાવનગરનું ગામ છે ત્યાં રહેલા. 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા ત્યારે પ્રભાશંકર તેમની સાથે જ હતા. હવે બીજી ગોળમેજી પરિષદ, ગોળમેજી પરિષદ, પરિષદ એટલે સભા, ગોળમેજી એટલે કે ગોળ રાઉન્ડ ક્લોકની જેમ ઘડિયાળની માપ ગોળાકાર ટેબલ ગોઠવેલા હોય અને જે સભાનું આયોજન થાય, ગોળાકાર ટેબલ હોય અને ખુરશી મૂકી દેવામાં આવે, બધા રાઉન્ડમાં બેસે અને ગોળમેજી પરિષદ. આમ બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસના આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવી પ્રભાશંકર ઇંગને લઈ ગયા. ત્યારે મહાત્મા ગાંધીને એટલા બધા લોકો ઓળખતા ને એટલા બધા ફેમસ નહોતા, એટલે સરકારના જે સત્તાધીશ હતા, અધિકારીઓ હતા, એ બધાને આશ્ચર્ય થયું અને પ્રભાશંકર ગાંધીજીને ઇંગ્લેન્ડ લઈ ગયા. પ્રભાશંકરે આ વખતે ગાંધીજીને કહેલું, હજી પરિષદનું આયોજન થવાનું છે, બને ત્યાં જાય છે. અને પ્રભાશંકરે અગાઉ ગાંધીજીને કીધું કે હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, એ લોકોને ભારતમાંથી જે ઇન્કમ થાય છે, આવક થાય છે, એનાથી અંધ છે, એટલે કે આંધળા થઈ ગયા છે, એટલી બધી આવક થાય છે અને તેથી પરિષદ સફળ નથી જવાની, આ પરિષદ છે નિષ્ફળ જશે. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, પણ તમે ત્યાં આવો છો, પરિષદ ભલે નિષ્ફળ થાય પણ તમે આવશો એ નિષ્ફળ થશે નહીં, કારણ કે એમાં ચોક્કસ તમને ફાયદો થવાનો છે. કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા, ઇંગ્લેન્ડની પ્રજા તમારા વિશે અને હિન્દ વિશે, ભારત વિશે ખરેખર વાકેફ માહિતગાર થશે. અને આપણી માગણી છે એ ન્યાયપૂર્વકની છે, કઈ? કે ભારતને આઝાદી આપવી, ભારતને, ભારતમાંથી અંગ્રેજો પોતાનું શાસન હટાવી લે અને ભારત છે એ સ્વતંત્ર થાય, એ આપણી માગણી જે છે ન્યાયપૂર્વક છે. એમ લોકો અને તેના સત્તાધીશો સમજશે અને તે હિન્દ માટે, આપણા ભારત માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. ગોળમેજી પરિષદમાં પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધિકારીએ પ્રભાશંકરને કહેલું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારા ઉપર ભરોસો છે, તમે, અને સરકાર એવું ઈચ્છે છે, ઇંગ્લેન્ડની સરકાર, કે તમે કોઈનાથી દબાયા વગર તમારો સ્વતંત્ર અભિપ્રાય આપો, કે હાલ જે આંદોલનો ચાલે છે ધ્યાને રાખી તમારું શું કહેવું છે.
ઉત્તરમાં પ્રભાશંકરે એવું કીધું, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં પણ ભારોપાર બ્રિટનના અને માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે. તમે કદાચ જાણતા નહીં હોય, મહાત્મા ગાંધીની જે ભારતની સ્વતંત્રતા માટેની માગણીઓ છે તમારા અંગ્રેજો માટે, અંગ્રેજોની સામે, એમાં તમારો લાભ છે, ભારતનો લાભ છે, દરેક લોકોનો લાભ છે. કદાચ તમને ખબર નહીં હોય, એટલે તમારે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. જો બોલવાનું કીધું છે પ્રભાશંકર, પરંતુ એ મહાત્મા ગાંધીને આગળ ધરે છે, મહાત્મા ગાંધીને હાઇલાઇટ કરે છે. અમે અમારી અંગત વાત બોલે છે, કોણ કહે છે પ્રભાશંકર, કદાચ હું કહીશ ને તો મારી અંગત પર્સનલ વાત હશે, પણ જ્યારે ગાંધીજી છે એ સમગ્ર ભારત વતી વાત કરશે, એટલે તમારે એને ચોક્કસ સાંભળવા જોઈએ મારા બદલે. એટલે ગાંધીજી સમગ્ર હિંદની વાત કરે છે, બધા લોકોને ધ્યાને રાખીને, પોતાનો અંગત સ્વાર્થ ન હોય. તમે જ્યારે બીજાને મોટા બનાવી પૂછો, આજ મને બોલાવો, કાલ બીજા કોઈને બોલાવશો, ત્યારે જેથી સામા માણસને એમ થાય કે હું કઈક છું, અભિમાન આવી જાય અને એ પર્સનલી પોતાની વાત કરે, ભારતનું હિત નથી ઇચ્છતા, એ પોતાનું હિત જોવા માંડે છે. તેથી ગાંધીજીથી જુદા પડી એ નવી કે આડી વાત કરે, એટલે તમને એમ થાય કે ગાંધીજી જે કરે એ ખોટું છે. એટલે તમારે કોઈ પર્સનલી વ્યક્તિને મળવાની જરૂર નથી, ગાંધીજીને સાંભળો તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર વાત શું છે. એટલે તેથી ભારતને અને ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજોને અને ભારતના લોકોને જે માગણી હોય છે ગાંધીજી, એના વચ્ચે સમાધાન થતું નથી. ત્યારે સરકાર કહે કે તમે અંદર એકમત નથી તો અમે શું કરીએ. આ વાતથી ઇંગ્લેન્ડની સરકાર, અંગ્રેજો એમ કહે છે કે તમે લોકો અંદર અંદર એકમત નથી, તમારામાં જ મતભેદ છે, તો અમે એમાં અમે શું કરીએ. તો આવી પરિસ્થિતિમાં અમને ન મૂકો, તમે કંઈક ચોક્કસ વાત કરો. હું બ્રિટન તથા હિંદ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે એમાં મારી સંમતિ સમજો, અને બ્રિટને ગાંધીજીને સાંભળવા, આમ સ્પષ્ટ પ્રભાશંકરે કીધું. તેના કથનને માન્યતા આપવી, તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. આમ છેવટે અંગ્રેજોને બીજી વખત પોતે વિનંતી કે ખરેખર તમે ગાંધીજીને સાંભળો, એમાં ભારો ભાર જે વાત કરશે ને એમાં તમને કોઈ અન્યાય નથી, તમારે પણ ફાયદો જ છે. એટલે મહાત્મા ગાંધી સમગ્ર ભારત વતી વાત કરશે, એટલે તમારે ગાંધીજીને સાંભળવા જોઈએ. મહાત્મા ગાંધી જે વાત કરશે એમાં હું સંપૂર્ણ સંમત છું, હું જ કહું છું એમ માની તમે આ વાત સ્વીકારો એવી મારી વિનંતી છે. એટલે હવે તમે જોયું કે મહાત્મા ગાંધી આંદોલન ચલાવે છે, એટલે ભારતના કોઈ ઉચ્ચ વ્યક્તિને જેમ પ્રભાશંકરને બોલાવ્યો કે તમારું શું કહેવું છે આંદોલન બાબતે, તો પ્રભાશંકરે એમ સ્પષ્ટ કીધું કે તમે બીજા કોઈ વ્યક્તિને બોલાવીને પૂછો છો તો એને એમ લાગે હું કઈક છું, મને અંગ્રેજ સરકારે બોલાવ્યું તો એ પોતાની વાત કરે, ત્યારે તમને એમ લાગે ગાંધીજી ખોટા છે, એટલે સમાધાન નથી થતું. પણ હવે ગાંધીજીને તમે રૂબરૂ સાંભળો, એમાં ભારત અને ઇંગ્લેન્ડ બંનેનું હિત છે એવી મારી વિનંતી છે. ગાંધીજી જે કહેશે એમાં હું સંપૂર્ણપણે સમર્થ હોઈશ. જો હવે બરાબર સમજશો, ખરેખર પ્રભાશંકરને જ આ પરિષદમાં જવાનું નિમંત્રણ હતું, પરંતુ તેઓ ગાંધીજીને લઈ જાય છે અને સ્પષ્ટ કહે છે આ પરિષદ નિષ્ફળ જશે પણ તમારો ધક્કો નિષ્ફળ થશે નહીં. એટલે ગાંધીજીને ત્યાં એ હાઇલાઇટ કરે છે, હીરો બનાવે છે. પોતાને બોલવાનું કીધું પ્રભાશંકરે, ત્યારે પ્રભાશંકર ગાંધીજીને આગળ કરી હાઇલાઇટ કરે છે અને ત્યાંના લોકો અને ઇંગ્લેન્ડની સરકાર છે એ ગાંધીજી શું કહેવા માગે છે. આમ ગાંધીજીનું માન વધારે છે અને આગળ જતા આ વાતની અસર ખરેખર આપણને સ્વતંત્રતા અને થકી જ મળે છે, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષો જો કેવા દીર્ઘ દ્રષ્ટા છે, એને અગાઉથી કહી દીધું, કદાચ આ વાત તમને ગળે ન ઉતરે, પણ એને એક જે કાર્ય કર્યું છે એના દ્વારા મારે તમારે ચોક્કસ સ્વીકારવું પડે કે આમ પ્રભાશંકર દીર્ઘ દ્રષ્ટા હતા અને એને ખબર હતી કે ભલે આ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ, ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. આથી ગોળમેજી પરિષદ વખતે પ્રભાશંકર એક બીજું કામ પણ કર્યું, ગાંધીજીને તો સાથે લઈ જ ગયા હતા,
ગાંધીજી કદી ખોટો પડાવવા ઉભા રહેતા નહીં. પણ પ્રભાશંકર ગાંધીજીને વિનંતી કરી અને ગાંધીજી આ વિનંતી સ્વીકારી. એટલે ઇંગ્લેન્ડના એક ફેમસ નામી ચિત્રકાર સર ઓસવાલ્ડ બિરલી પાસે ગાંધીજી રોજ એક કલાક જઈને સ્થિર ઉભા રહે. અત્યારે ફોટો પડે એમ નહીં, પણ ત્યાં પેઇન્ટરે ફોટો દોરે, તમારે એક તમને જે રીતે કીધું એ રીતે રોજ જઈને ત્યાં ઉભા રહેવું પડે અને એ તમારે ફોટો છે એ પેઇન્ટ કરે. ગાંધીજી નિત્ય રોજ એક કલાક જઈને સ્થિર ઉભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. તેલ મિશ્રિત રંગોથી તૈયાર કરેલું ચિત્ર એટલે તેલ ચિત્ર. આમ ગાંધીજીએ લાગત એક ધારા 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો. પોઝ એટલે જે રીતે ફોટો પાડવાનો છે એ રીતે એ પોઝમાં એ જ અદામાં એ જ સ્થિતિમાં ઉભા રહ્યો. તે તેલ ચિત્ર પ્રભાશંકરે પોતાના સ્વખર્ચે તૈયાર કરાવી અને પ્રભાશંકર છે એ હિંદ લઈ આવ્યા હતા. પણ એ પેટી ખોલાવી ન હતી, જે પેકિંગ હતું એ પેટીમાં, એ પેટીને ખોલાવી ન હતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એમ લાગ્યું કે હવે હું લાંબુ જીવીશ નહીં. ત્યારે પોતાના જયેષ્ઠ મોટા પુત્ર, જયેષ્ઠ એટલે અને કનિષ્ઠ એટલે નાના, પોતાના જયેષ્ઠ મોટા પુત્ર શ્રી અનંતરાય ને સોંપી આ જે ફોટો ગાંધીજીનો પેઇન્ટ કર્યો હતો ઇંગ્લેન્ડમાં, એ પેટી હજી ખોલી નહોતી, એ પેટી પોતાના મોટા દીકરાને સોંપી પ્રભાશંકરે શું કીધું, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું, ગાંધીજીના સંપૂર્ણ કદનું, ગાંધીજીની લાઈફ સાઈઝ, ગાંધીજીની જેવડી હાઈટ છે એવડી સાઈઝનું તૈલ ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે વડી ધારાસભાને ભેટ આપવાનું છે. રાજ્યના કે રાષ્ટ્રના જ્યાં કાયદા નક્કી કરવામાં આવે તે મુખ્ય પરિષદ એટલે વડી ધારાસભાને જ્યારે ભારતને આઝાદી મળે ત્યારે તારે આ એમને ભેટ કરવાનું છે. એટલે હવે તમે આના પરથી સમજી ગયા છો કે પ્રભાશંકરને ખબર જ હતી કે ખૂબ નજીકના વર્ષોમાં ભારતને આઝાદી મળવાની છે. એટલે એમને અગાઉથી મહાત્મા ગાંધીનું લાઈફ સાઈઝ એટલે કે તમારી જેવડી હાઈટ છે એવડા કદનું, ઊંચાઈનું, ગાંધીજીની લાઈફ સાઈઝનું એને તેલ ચિત્ર તૈયાર કરાવ્યું. પોતે આવીને ખોલ્યું નથી ભારત આવે, પણ એમને લાગ્યું કે હવે હું લાંબુ જીવીશ નહીં અને ભારતને સ્વતંત્રતા નહોતી મળી અને ખબર હતી મળશે, એટલે આપણે એને દીર્ઘદ્રષ્ટા કહી શકીએ. અને જ્યારે એમના મોટા દીકરાને આ ગાંધીજીની લાઈફ સાઈઝનું તેલ ચિત્ર આપે છે અને કહે છે કે ભારતને જ્યારે આઝાદી મળે ત્યારે એની ધારાસભા, વડી ધારાસભા જ્યાં કાયદાના રાષ્ટ્રના રાજ્યના કાયદામાં નક્કી થાય છે ત્યારે આઝાદી મળે ત્યારે ભેટ આપવાનું છે. અને આ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે એ દીર્ઘદ્રષ્ટા હતા. ત્યારે શ્રી અનંતરાયે એમના આપણા પ્રભાશંકરના મોટા દીકરા અનંતરાયે આ તેલ ચિત્ર વડી ધારાસભામાં તારીખ 28-8-1947 રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મૂક્યું. તો આમ એમણે જે કીધું તે મુજબ આઝાદી મળી અને એમના પુત્રએ આ ગાંધીજીની લાઈફ સાઈઝનું તેલ ચિત્ર વડી ધારાસભાને ભેટ કર્યું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે આ ખુલ્લું મૂકવા મળ્યું. આમ આવી દીર્ઘદ્રષ્ટિવાળા ખૂબ દૂરના ભવિષ્યનું વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જે દૂરનું વિચારી શકે સમજી શકે એવા દીર્ઘદ્રષ્ટાવાળા લોકહિત સાધક હંમેશા લોકોનું ભલું ઈચ્છવાવાળા પ્રભાશંકરના નિઃસ્પૃહ કોઈપણ પ્રકારના લોભ લાલચ વગરના વ્યક્તિ નિઃસ્પૃહ અને નિર્ભિમાન કોઈપણ પ્રકારના અભિમાન વગર આટલા હોદ્દાઓ ભોગવા આવડા મોટા કાર્યો કર્યા છતાંય ક્યારેય એને અભિમાન નથી ત્યારે જ થઈને નાના મોટા તમામ લોકોને એમ લાગે પ્રભાશંકર અમારા છે. એમના નિર્ભિમાન અભિમાન વગરના માનસનો વિચારોનો સ્પષ્ટ ખ્યાલ એમના નીચેના શબ્દોથી આવશે. હજુ તમે જોજો ખરેખર આ વ્યક્તિ અભિમાન વગરના હતા એની વાત આ નીચેના શબ્દો પર તમને ખ્યાલ આવશે. તેમનું જીવનચરિત્ર લખવાની વાત કરતા તેમણે કહ્યું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો. ત્યારે એમનું જીવનચરિત્ર લખવાની વાત હતી ત્યારે જો પોતે સ્પષ્ટ કહે છે
કે ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજી જે ભાવનગરના રાજા છે એમને હું મળી ગયો, એમણે મારો હાથ ચાલ્યો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિ હતી ને બહાર આવી હતી. જો મને મહારાજા ભાવસિંહજી હાથ ન ચાલ્યો હોત, મને આગળ ન કર્યો હોત તો મારી પાસે શક્તિ હતી, એ શક્તિ કોઈ કામની નહોતી. પણ મારી શક્તિ મારામાં જે હતી એ શક્તિઓ રાજાને દેખાય હશે ત્યારે થઈને જ મને આટલો આગળ લઈ આવ્યા. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, મારા જેવા કાર્યકુશળતાવાળા સમજદાર, મારી જેવું કાર્ય કરી શકે એવા ઘણા લોકો છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મેળ્યા નથી. આવું એને એની જીવનચરિત્ર લખવાની વાત હતી ત્યારે સ્પષ્ટ શબ્દોમાં એને કીધું હતું. મારા જેવા તો ઘણા લોકો છે, મારી જેમ સારા કાર્યો કરી શકે, પરંતુ એમને હજી મહારાજા ભાવસિંહજી જેમ મને મળી ગયા, મને હાઈલાઇટ કર્યો, મને આગળ લઈ આવ્યા, એમ આવા લોકોને જ્યારે મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. બાકી મારી જેવા ઘણા લોકો છે, એટલે આ માણસ બિલકુલ અભિમાન વગરના છે, આ વાત પરથી સાબિત થાય છે. આમ આ ચેપ્ટરનો સંદર્ભ ગ્રંથ આપણે અગાઉ વાત કરી છે, દરેક વિડીયો લેક્ચરની શરૂઆતમાં પાઠ પૂર્ણ થાય ત્યારે કાઉન્સમાં જે આપેલો છે એ બુકમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું હોય તો આ ચેપ્ટરનો સંદર્ભ ગ્રંથ છે પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. તમામ વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર ટેક્સ્ટ બુકમાં લેખક પરિચય સહિત એકાંત ચિત્તે વાંચવાનું છે અને આ ચેપ્ટરના ચારેય વિડીયો લેક્ચર દ્વારા આ ચેપ્ટરને તમારે સમજવાનું છે. આશા અને અપેક્ષા રાખું છું કે આ વિડીયો લેક્ચર દ્વારા તમે આ ચેપ્ટરને ખૂબ સરળતાથી સમજી શક્યા હશો. એટલે ફરી એક વાત કે સૌજન્યશીલ પ્રભાશંકર, અહીં પ્રભાશંકરના જે સદગુણોની જે વાત છે, જીવનની વાત છે, એમણે કરેલા કાર્યોની વાત છે, તેમ છતાંય એમના જીવનમાંથી જે ગુણો છે એ ગુણો આપણે અપનાવવા જોઈએ, ત્યારે થઈને જ માણસ સામાન્ય પદથી ઉચ્ચ પદ સુધી પહોંચી શકે છે. જેથી કરી ચેપ્ટર વાંચવું, સમજવું, વિચારવું, સદગુણો જીવનમાં ખીલવવા અને જીવનમાં આગળ વધવું એવો આ ચેપ્ટરમાંથી આપણને સંદેશો મળે છે, આ વાત આપણે શીખવી જોઈએ. ફરી વખત ચેપ્ટર વાંચવું, પ્રશ્નોના જવાબ વાંચવા, સમજવા અને આ વિડીયો લેક્ચર દ્વારા તમે આ સરળતાથી ચેપ્ટર સમજી શક્યા હશો એવી આશા અપેક્ષા રાખું છું. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. અસ્તુ.